हेलो मित्रों, हूँ छू डीएम पटेल अने तमारू तमारी चैनल डीएम पटेल में स्वागत छे। जे पण विद्यार्थी मित्रों वीडियो ने रेग्युलरली जोई रहा छे एमने खबर हशे के आ चैनल धोरण दस में भणता विद्यार्थीओ माटेनी ज छे। अने आ चैनल उपर तमे विज्ञाननो कोर्स भणी रहा छो। हवे जो कोईपण विद्यार्थी ने कोईपण प्रकार की क्वेरी पण होय छे तो ए विद्यार्थीओ अपनी चेनल में कॉमेंट बॉक्स में नीचे लखता होय छे। अने जे विद्यार्थी फर्स्ट टाइम व्यू करी रहा छे तो ए विद्यार्थी ने पण कोईपण क्वेरी होय धोरण दस ने लगती तो नीचे कॉमेंट बॉक्स की अंदर जरूर थी लखजो। तमारा प्रश्नों जवाब तमने परफेक्ट मळे एवा अमारा प्रयत्नो होय छे। तो विद्यार्थी मित्रों आपणे घणा समय थी जे चेप्टर शुरू कर दीधुं छे के धोरण दस ना विज्ञान विषय में ए चेप्टर कहूँ छे तो चेप्टर नंबर चार। हवे चेप्टर नंबर चार छे नुं नाम शुं छे तो नाम छे कार्बन अने तेना संयोजनों। तमने खबर हशे के एना आगळ आपणे ऑलरेडी पांच पार्ट सीखी चूक्या छीए। अने जो हजी सुधी तमे पांच पार्ट नथी जोयो तो ऊपर आई बटन पर क्लिक करी ए पांच पार्ट ने पण तमे जोई शको छो। चलो तो आज आपणे शुरुआत करीए छीए आज चेप्टरनो पार्ट सिक्स छठो भाग। हवे आपणे पांचमा पार्टमां लास्ट में जे सीखी गया ए शू सीखी गया तो कार्बन ना बहुरूपो। अने आजना पार्ट में आपणे जे सीखवाना छे ए शू छे तो कार्बन नो सर्वतोमुखी स्वभाव। तो हूँ अहींया लखी रह्यो छुं के आजना पार्ट में आपणे सीखवाना छे ए टॉपिक छे कार्बन नो सर्वतोमुखी स्वभाव। હવે આજના પાર્ટમાં આપણે આને શીખવાના છીએ। આ સર્વતોમુખી સ્વભાવનો મતલબ શું થાય છે તો તમને જણાવું કે કાર્બન પરમાણુ છે એ અન્ય પરમાણુઓ સાથે સહસંયોજક બંધથી જોડાય છે અને ખૂબ જ લાંબી શૃંખલાઓ બનાવે છે, એટલે કે લાંબા બંધ બનાવે છે, અણુઓ બનાવે છે। હવે આ કાર્બનના પરમાણુ અન્ય પરમાણુ સાથે જોડાય ત્યારે બંધ બનાવે એવું આપણે બોલીએ છીએ, તો લગભગ કાર્બનના કેટલાક સૂત્રો બનાવી શકાતા હશે। તો એના ઉપર આપણા વૈજ્ઞાનિકો એવું કહે છે કે કાર્બન છે એના 3 મિલિયન, એટલે તમે સમજી શકો છો 1 મિલિયન એટલે 10 લાખ, તો 3 મિલિયન થી વધારે આના અણુઓ કે સૂત્રો બનાવી શકાય છે। હવે 30 લાખ એટલે તમે સમજી શકો છો કેટલા થાય છે, આપણે 4 પણ યાદ રાખી શકતા નથી। તો ધ્યાન આપજો અહીંયા કે કાર્બનનો જે સર્વતોમુખી સ્વભાવ છે તો એની અંદર એના મુખ્ય 2 ગુણધર્મો છે। અને એના 2 મુખ્ય ગુણધર્મો કયા છે તો અહીંયા પહેલો જે તમને શીખવાડવાનો છું એ છે એના કેટેનેશનનો ગુણ। હવે પહેલો આ કેટેનેશનનો ગુણ આપ્યો છે, બીજો તમે જોશો તો કાર્બનની સંયોજકતાનો ગુણ પણ આપેલો છે। તો અહીંયા કેટેનેશન એટલે શું તો એની પણ તમને વ્યાખ્યા આપી છે કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે સંયોજાય અને લાંબી શૃંખલાઓ બનાવે છે। આ એનો શું છે, અદ્વિતીય ગુણધર્મ છે, એટલે કે કાર્બન પરમાણુ અન્ય પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ગુણ અથવા ક્ષમતા ધરાવે છે। તો એ અદ્વિતીય ગુણ અથવા અદ્વિતીય ક્ષમતા છે ને એના લીધે જે લાંબી શૃંખલાના કાર્બન સંયોજનો તૈયાર થાય છે એને આપણે શું કહીએ છીએ તો એને આપણે કેટેનેશન તરીકે ઓળખીએ છીએ। હવે આમાં કાર્બનના જે પરમાણુઓ છે અથવા અણુઓ છે એ કેટલી રીતે જોડાઈ શકે છે તો તમને આવા નામ આપેલા છે, જેમ કે પહેલું તમને આપેલું છે કે કાર્બનના પરમાણુ સરળ શૃંખલાથી પણ જોડાઈ શકે છે। આમાં સરળ શૃંખલા એટલે શું, આપણે ક્રમવાઇઝ લેતા જઈશું, સરળ શૃંખલા, ઉપશૃંખલા, ચક્રીય શૃંખલા, ક્રમવાઇઝ જોઈશું। તો પહેલું જોઈએ સરળ શૃંખલા કોને કહેવાય, આજે તમે કોઈ 3 કે 4 કાર્બન પરમાણુ લો છો। હવે આપણને ખબર છે કોઈ તો મિથેન, 2 હોય તો ઇથેન, 3 હોય તો પ્રોપેન, 4 હોય તો બ્યુટેન। હવે અહીંયા આ કાર્બનના પરમાણુને તમે જુઓ છો તો એ સરળ શૃંખલામાં જોડાયેલા છે। આમ તો તમને ખબર છે કે એક કાર્બન પરમાણુ 4 સાથે જોડાયેલો હોય એટલે અહીંયા તમને બધી જગ્યાએ એરા તો આપવામાં આવેલા હશે જ આ રીતે।
પણ આ કઈ શૃંખલા કહેવાય? તો કહું આને સરળ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. બીજું જે જોડાઈ શકે છે એ છે ઉપશૃંખલા. હવે ઉપશૃંખલા એ કેવી રચના ધરાવે તો એના વિશે પણ આપણે જોઈએ કે ઉપશૃંખલા એટલે એમાં કાર્બનનો જે પરમાણુ હોય છે એ આ રીતે જોડાશે. કાર્બન એક, કાર્બન બે, કાર્બન ત્રણ, ચોથો કાર્બનનો પરમાણુ આપણે ક્યાં મૂકીએ છીએ? નીચે. તો આ ઉપશૃંખલા અથવા એને શાખીય શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા પણ તમને ખબર છે કે એક પરમાણુ ચાર સાથે જોડાયેલો હોય તો તમે અહીંયા ગણતરી કરો તો દરેક કાર્બનની આજુબાજુમાં તમને કેટલા બંધ દેખાશે? ચાર બંધ દેખાશે. કઈ શૃંખલા છે? ઉપશૃંખલા છે. બીજું છે ચક્રીય શૃંખલા. હવે આ ચક્રીય શૃંખલા છે એમાં જુદા જુદા પ્રકારની રચના જોવા મળશે તમને, કે જેમાં ત્રણ કાર્બનવાળા ચક્રીય શૃંખલાના પરમાણુ. તમે ચક્રીયને આવો શબ્દ પણ યુઝ કરી શકો કે વલય રચના ધરાવે છે. તો જો ત્રણ કાર્બન પરમાણુ ભેગા મળી અને વલય રચના બનાવે તો કંઈક આવી બનશે. એક અહીંયા જોશો, બે અહીંયા જોશો, ત્રણ. હવે ત્રણ કાર્બન પરમાણુ ભેગા થાય એટલે આપણે એવું કહી શકીએ કે આ ત્રણ કાર્બન પરમાણુની વલય રચના છે. હવે દર કાર્બનનો પરમાણુ ચાર બંધ બનાવે તો તમે આવા એરા દર્શાવી શકો છો. એટલે તમને દેખાશે અહીંયા કે એક કાર્બન પરમાણુ બંધ કેટલા બનાવે છે? ચાર. ફરીથી એક કાર્બન પરમાણુ એક, બે, ત્રણ, ચાર, ચાર બંધ બનાવે છે. પરંતુ કેવી રચના છે? ત્રણ કાર્બનવાળા પરમાણુની છે, એટલે કે ત્રણ કાર્બનના પરમાણુની વલય રચના. જો ચાર કાર્બન પરમાણુ હોય તો એની રચના આ રીતે થોડી અલગ જોવા મળશે તમને, કે કાર્બન એક, કાર્બન બે, અહીંયા કાર્બન ત્રણ, અહીંયા કાર્બન ચાર. આ પણ વલય રચના છે, પરંતુ કેવી? ચાર કાર્બન પરમાણુની વલય રચના છે. આપણને ખબર છે એકની આજુબાજુમાં કેટલા બંધ હોય? ચાર. તો એક, બે, ત્રણ, ચાર. ફરીથી એક, બે, ત્રણ, ચાર. સેમ આ બાજુ એક, બે, ત્રણ, ચાર. અહીંયા પણ એક, બે, ત્રણ, ચાર. તો આ ચાર કાર્બન પરમાણુની વલય રચના ધરાવે છે. એ જ રીતે એ પાંચ, તો આપણે એને પંચકોણીય કહીશું, છ હોય તો એને આપણે ષટકોણીય કહીશું. એ બધા પ્રકારની વલય રચના ધરાવે છે. તો તમે છ હોય તો ષટકોણ બનાવી શકો છો. તો આ ચક્રીય અથવા કેવી રચના કહેવાય છે? વલય રચના તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એવું લખી શકીએ કે કેટેનેશનના ગુણમાં કાર્બનના જે પરમાણુ છે એ સરળ શૃંખલા, ઉપશૃંખલા અને ચક્રીય એટલે કે વલય રચના ધરાવે છે. એનાથી આગળ વધીએ કે જો કદાચ કાર્બનનો પરમાણુ છે, ફરીને હું બોલું છું, કાર્બનનો પરમાણુ છે અથવા કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ બને છે, જો એ બંધ એકલ બંધ હોય તો એને આપણે શું કહીએ છીએ? તો એને આપણે કહીએ છીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. ફરીથી એને આપણે શું કહીએ છીએ? સંતૃપ્ત હાઇડ્રોકાર્બન. એટલે કે આ કાર્બન કાર્બનનો પરમાણુ જો એક બંધથી જોડાયેલો હોય, એટલે વચ્ચે એક જ આડી લાઈન હોય, તો એને એકલ બંધ તરીકે ઓળખવામાં આવે છે. અને એકલ બંધ એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. એટલે હાઇડ્રોકાર્બનના ખરેખર બે પ્રકાર છે, સેટરેટેડ એટલે કે સંતૃપ્ત, અનસેટરેટેડ એટલે કે અસંતૃપ્ત. પણ જેમ આ કાર્બનનો પરમાણુ એકલ બંધથી જોડાયેલો છે, એમ જો કાર્બનનો પરમાણુ દ્વિબંધ અથવા તો ત્રિબંધથી જોડાયેલો હોય તો જ એને શું કહેવામાં આવે છે? તો એને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન તરીકે ઓળખવામાં આવે છે. એટલે મેં તમને હમણાં જ કીધું કે હાઇડ્રોકાર્બન કેટલા પ્રકારના છે? બે, સંતૃપ્ત, અસંતૃપ્ત. સંતૃપ્ત હશે તો એમાં એકલ બંધ હશે, અસંતૃપ્ત હશે તો એમાં દ્વિબંધ અથવા તો ત્રિબંધ હશે. જે વિદ્યાર્થીને એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધમાં નથી ખબર પડતી, એના માટે કે બે કાર્બન વચ્ચે એક આડી લાઈન છે તો એને એકલ બંધ કહેવાય, સંતૃપ્ત. પણ જો અહીંયા કદાચ આવી કોઈ રચના આપી છે કાર્બન વચ્ચે બે આડી લાઈન, તો બે આડી લાઈન એટલે શું થયું? દ્વિબંધ. એ જ રીતે જો બે કાર્બન વચ્ચે ત્રણ આડી લાઈન, તો એને આપણે શું કહીશું? ત્રિબંધ. તો અહીંયા કાર્બનના પરમાણુ એકલ બંધ,
દ્રિબંધ ત્રિબંધથી જોડાયેલા હોય. એકલબંધથી જોડાયો તો એને સંતૃપ્ત કહેવાય, દ્રિબંધથી ત્રિબંધથી જોડાયો તો એને અસંતૃપ્ત કહેવાય. આ તમને મેં બંધ બતાવેલા છે. આમ તો આ કાર્બન છે એ હાઇડ્રોજન સલ્ફર આ બધા જ સાથે સહસંયોજક બંધ બનાવે છે, પરંતુ કેટેનેશનના ગુણમાં ઘણી લાંબી શૃંખલાના તમને વલયો અથવા રચના જોવા મળે. પરંતુ સલ્ફર અને હાઇડ્રોજનમાં 8 મેક્સિમમ તમને આપેલા છે કે 7 કે 8 પરમાણુ સાથે એ બંધ બનાવે છે અને એ પણ ખૂબ જ ક્રિયાશીલ હોય છે. અહીંયા કાર્બન કાર્બન પરમાણુ એટલા પ્રબળ મજબૂત રીતે જોડાયેલા હોય છે, ભલે એનું કદ નાનું હોય છે પણ છતાં પણ એટલા મજબૂત રીતે જોડાયેલા હોય છે કે એનો બંધ છે એને ઝડપથી તોડી શકાતો નથી. તો મિત્રો અહીંયા જે આપણે ડિસ્કસ કરી એ કઈ હતી? પહેલો ગુણ કેટેનેશનનો ગુણ. ચલો નેક્સ્ટ હજી આપણે બીજો ગુણ પણ શીખવો છે એ પણ જોઈ લઈએ. તો જેમ આપણે કેટેનેશનનો ગુણ પૂર્ણ કર્યો એમ આપણે બીજો ગુણ જે શરૂ કરવા જઈ રહ્યા છીએ એ છે કાર્બનની સંયોજકતા. તો અહીંયા આપણે લખીએ છીએ કે એનો બીજો ગુણધર્મ કયો છે? તો એ છે કાર્બનની સંયોજકતા. હવે આ જે કાર્બનની સંયોજકતા છે એ શું છે? તો તમને ખબર છે કે કાર્બનની સંયોજકતા કેટલી છે? આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો શું છે? 2 4 એટલે 4, એની શું કહેવાય? સંયોજકતા. તો આપણે લખીએ છીએ કાર્બનની સંયોજકતા 4 એટલે શું થાય કે એ અન્ય પરમાણુ સાથે કયા બંધથી જોડાય છે? સહસંયોજક બંધથી જોડાય છે. અથવા તમે એને એવું પણ કહી શકો કે સહસંયોજક બંધ અથવા એક સંયોજક બંધથી પણ જોડાઈ શકે છે. તો અહીંયા આપણે જોયું કે કાર્બનની સંયોજકતા 4 છે તો એ અન્ય 4 કાર્બન પરમાણુ સાથે અથવા તો એક સહસંયોજક બંધ સાથેની રચના બનાવે છે. એ અન્ય તત્વો સાથે પણ આપણે કેટલાક તત્વોના અહીંયા નામ લખીએ છીએ, જેમ કે હાઇડ્રોજન સાથે, નાઇટ્રોજન સાથે, ઓક્સિજન સાથે, ક્લોરિન સાથે. આ બધા જ સાથે કેવી રચના બનાવે છે? તો વિશિષ્ટ ગુણધર્મોવાળા ગુણધર્મોની રચના એ ધરાવે છે અને જુદા જુદા સહસંયોજક બંધની રચના કરે છે. પણ અહીંયા શીખવાની બાબત એ છે કે આનું જે કેન્દ્ર હોય છે, આમ તો કાર્બનનો પરમાણુ જુઓ તો કદમાં અત્યંત કેવો હોય? તો નાનો હોય. તો તમે એવું પણ લખી શકો કે એનું કદ ખૂબ જ નાનું હોવાથી એ પ્રબળ બંધથી જોડાયેલો હોય છે. બહુ સિમ્પલ વસ્તુ છે કે જેટલું કદ મોટું હશે એટલો એનો બંધ નિર્બળ હશે. પરંતુ અહીંયા કાર્બન પરમાણુનું કદ એટલું નાનું છે કે એ ખૂબ જ પ્રબળ રીતે જોડાઈ શકે છે અને અન્ય તત્વો સાથે પણ જોડાઈ અને વિશિષ્ટ ગુણધર્મોવાળા સંયોજનો બનાવી શકે છે. તો બીજો એનો જે મુદ્દો હતો અથવા ગુણ હતો એ હતી કાર્બનની સંયોજકતા. પણ પહેલાના સમયની અંદર એવું માનવામાં આવતું હતું કે સજીવોમાં રહેલું કંઈક એવું બળ કે જે કાર્બનની રચના કરે જ. તો હવે એ જ માન્યતાનું ખંડન પણ થયું અને એ ખંડન કોણે કર્યું? તો તમને આના પછી એક અલગ સવાલ બનાવીને થોડી માહિતી આપી છે વોહલર વિશેની. તો આ વોહલર નામના વૈજ્ઞાનિકે 1828માં આખું નામ પણ તમને આપ્યું છે, ફ્રેડરિચ વોહલર. તો એમણે 1828માં એનું ખંડન કર્યું, એ માન્યતાને દૂર કરી અને એનું તમને એક બેસ્ટ ઉદાહરણ આપ્યું છે કે એમણે એમોનિયમ સાયનેટમાંથી યુરિયા બનાવી દીધું, એટલે કે અકાર્બનિક પદાર્થમાંથી એણે કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરી દીધું. અને એ ઉદાહરણ આ રહ્યું કે એમોનિયમ સાયનેટ, જેનું સૂત્ર આપણે લખીએ છીએ એમોનિયમ માટે NH4 અને પાછળ ઓક્સિજન સાથેનો NC ની રચના, જેમાં તમને અહીંયા આપ્યું છે કે એનમાં પ્લસ, અહીંયા જુઓ તો ઓમાં 12 માઇનસમાં. તો અહીંયા આ છે એમોનિયમ સાયનેટ. હવે એમોનિયમ સાયનેટનું એણે ખંડન કરીને એમાંથી શું બનાવી દીધું? યુરિયા. યુરિયાનું સૂત્ર આપણે શું લખીએ છીએ તમને ખબર છે, NH3 બોન્ડ CO અને અગેઇન શું આવે? NH3. તમને ખબર છે કાર્બન ઓક્સિજન એ
દ્રિબંધથી જોડાયેલા છે તો તમે આ સૂત્રને આમ પણ લખી શકો છો એન એચ થ્રી બોન્ડ સી બોન્ડ એન એચ થ્રી અને અહીંયા નીચે ડબલ બોન્ડ કરીને ઓ લખી શકો છો. હવે આ સૂત્ર કોનું છે તો અહીંયા લખું છું આ સૂત્ર છે યુરિયાનું અને આ ઉપર આપીએ કોનું છે તો આ સૂત્ર છે એમોનિયમ સાયનેટનું. હવે આપણને અત્યારે ભણવામાં માત્ર આટલા જ શબ્દો આપ્યા છે ધોરણ દસમાં, તો આપણે આનાથી આગળ શબ્દો અત્યારે નથી ભણવાના. તમને એક સ્ટાન્ડર્ડમાં જશો ત્યારે ઓલરેડી ઘણું બધું આવવાનું છે, પણ અત્યારે આપણે એ શીખ્યા કે જે પ્રાચીન સમયમાં એવું માનવામાં આવતું હતું કે સજીવની અંદર કોઈક બળ છે કે જે કાર્બનની રચના કરે છે. તો અહીંયા ફ્રેડરિચ વોહલર નામના વૈજ્ઞાનિકે 1828માં એ માન્યતાને દૂર કરી અને એણે અકાર્બનિક એમોનિયમ સાયનેટમાંથી એનું યુરિયામાં શું કરી નાખ્યું, કાર્બનિક પદાર્થમાં રૂપાંતર કરી નાખ્યું અને એ માન્યતાનું એણે ખંડન કર્યું. તો મિત્રો આજના પાઠમાં આપણે શું શીખી ગયા, તો આજના પાઠમાં આપણે શીખી ગયા કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, જેના કુલ બે ગુણધર્મ હતા, જેમાં પહેલો કયો હતો તો કેટેનેશનનો ગુણ અને બીજો નંબરમાં શું હતું તો કાર્બનની સંયોજકતા. તો મિત્રો વિડીયો અહીંયા આજે પૂર્ણ કરીએ છીએ અને વળી પાછા નેક્સ્ટ વિડીયોની અંદર નવા આના પછીના ટોપિક સાથે આપણે મળીશું. જો વિડીયો તમને ગમે છે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. મળીશું ફરીથી નેક્સ્ટ પાર્ટમાં નવા વિડીયો સાથે.